नमस्कार मित्रों, फूड डॉक्टर ओमी, मेडिटेशन मास्टर, स्पिरिचुअल हीलर, मोटिवेशन स्पीकर, वास्तु कंसल्टेंट एंड लाइफ कोच। मित्रों, आज एक नानी स्टोरी कहवा जाऊँ छू, तुमने बहुत मजा आवशे। मुल्ला नसरुद्दीन, मुल्ला नसरुद्दीन नाम तुमको सांभळो हशे, ने नहीं सांभळो तो आज स्टोरी में सांभळी लो। मुल्ला नसरुद्दीन की बात थी आपने खबर पड़े कि लाइफ में आपने केवी रीते जीवव जोईए अने क्या केवी रीते चालवू जोईए। एक दिवस की बात है, मुल्ला नसरुद्दीन एक स्कूल में भणवा जाता था। એમના ગધેડા પર બેસીને, એમની પાસે ગધેડો હતો, તો ગધેડા પર બેસીને મુલ્લા નસરુદ્દીન ભણાવવા જતા હતા। રોજ આ ગધેડો જોતો હતો કે હું જાઉં છું ત્યાં મને પાર્ક કરે છે, ઊભો રાખે છે, જાય છે, કંઈ ભણાવે છે, આવી જાય છે। તો ગધેડાને કુતૂહલ જાગી કે એક્ઝેક્ટલી છે શું, આજે માલિકને પૂછી લઉં। તો મુલ્લા નસરુદ્દીનને થોડાક મહિના નીકળ્યા બાદ એ ગધેડાએ પ્રશ્ન કરી નાખ્યો કે તમે જે સ્કૂલમાં જાઓ છો એક્ઝેક્ટલી કરો શું છો, મને બહુ ઉત્સાહ છે આ વસ્તુ જાણવાનો, કે હું ભણાવું છું। આવું મુલ્લા નસરુદ્દીને કીધું। આ મુલ્લા નસરુદ્દીને જેવું કીધું કે હું ભણાવું છું, તો ગધેડા હજુ ઉત્સુકતા જાગી, એક્ઝેક્ટલી ભણાવું એટલે શું, એનાથી શું ફાયદો થાય। તો ભણાવવાથી, મુલ્લા નસરુદ્દીને કીધું કે ભણાવવાથી નોલેજ વધે, હોશિયાર થવાય। તો ગધેડાએ કીધું કે નોલેજ વધે અને હોશિયાર થવાય, એનાથી શું ફાયદો થાય। મુલ્લા નસરુદ્દીને કીધું, જો એનાથી ફાયદો એ થાય, અત્યારે હું તારા પર છું, તું મારી નીચે છે। તો ગધેડાએ કીધું, તું તો મને શીખવી જ દે। મુલ્લા નસરુદ્દીન સમજી ગયા કે ભાઈ આને શીખવાડીશ તો તું મારા માટે છે, એટલા માટે મારે તને નથી શીખવાડું। તો આ સ્ટોરીની પાછળ ફક્ત એટલું જ કારણ છે તમને કહેવાનું કે મિત્રો, આ દુનિયાની અંદર જે ગધેડા છે એને ગધેડા રહેવા દો, અગર તમે એને જ્ઞાન આપવાની કોશિશ કરી વગર પૂછ્યા, અગર તમે એને સમજાવવા ગયા કે એને શીખવાડવા ગયા કે ભાઈ તું આમ નહીં કર, આ રીતે કર, આમ નહીં કર, આ રીતે કર, લાઈફમાં આ ફરક પડશે, આ ફરક પડશે, અને એ જાણી ગયો, સમજી ગયો, તો એ ગધેડો તમારી ઉપર એક દિવસ આવશે, આવશે ને આવશે। મારી લાઈફમાં ઘણી વાર આવું થયું છે, ઘણા બધા ગધેડાને હું ઘોડા બનાવવાની કોશિશ કરીને એ ઘોડા મને ગધેડો બનાવવાની કોશિશ કરે, પણ આપણે એક વસ્તુ છે જોયા કરવાનું, બસ જોયા કરવાનું અને સમજી લેવાનું કે માણસ છે ને, જ્યારે આપણને કોઈ વાત કરે ને, ખોટી વાત હોય તો એમની હામાં હા કરી નાખો, સાંભળ્યા કરો ચૂપચાપ, કારણ કે જો તમે એને આર્ગ્યુ કરશો ને તો એમાં ફાઇટ થશે। શાંતિથી સાંભળી લેવું અને એ વ્યક્તિને તમારી નજરમાં કેટલો હજુ નીચે ગીરે છે ને, કેટલો નીચે પડે છે ને, એની ઓકાત કેટલી નીચે બતાવે છે ને, એ જાણી લો, પછી એનાથી 100 કદમ દૂર થઈ જાઓ। કારણ કે એવા લોકો એક ઉધઈ જેવા છે કે જે આપણા પલંગની અંદર ઘૂસીને આપણા જ પલંગની બેન્ડ વગર નાખે, લાકડું ખાઈ જાય, આપણા જ ઘરની બેન્ડ વગર નાખે। એવા ઘણા બધા દુનિયાની અંદર છે કે જે લોકો તમારા મોં પર બહુ સારી સારી વાતો કરે અને પાછી તમારે પાછળ જ તમારી ખોદી નાખે, કારણ કે એ લોકોમાં ગટ્સ નથી, હિંમત નથી સત્ય બોલવાની, એટલે પાછળ બોલે, કાં તો તમને બ્લોક કરે, કાં તો તમને રિમૂવ કરે, કાં તો તમને ઇગ્નોર કરે, પણ એનામાં હિંમત હોય ને, મર્દના બચ્ચા તમારા મોં પર બોલે અને કઈ કઈ ક્લિયરિટી કરે, ભાઈ એક્ઝેક્ટલી આ પ્રોબ્લમ છે। એટલે હંમેશા યાદ રાખજો, ગધેડાને ગધેડા જ રહેવા દઉં, પરમાત્માએ બધાને સમબુદ્ધિ આપી છે, ભગવાનને પણ ખબર છે કે મેં ઘોડાને આટલી બુદ્ધિ આપી છે, હાથીને આપી છે, ગધેડાને આપી છે, બધાને દિમાગ આપ્યા છે, તો ગધેડાને એની ક્ષમતા જેટલો જ રહેવા દો, એને ઘોડો બનાવવા ગયા તો તમે રેસ જરૂર હારશો। મિત્રો, હું લાઈફ કોચ ઓસમ મમ્મી, મેડિટેશન માસ્ટર, સ્પિરિચ્યુઅલ હીલર, વાસ્તુ કન્સલ્ટન્ટ અને લાઈફ કોચ, જીવનની અંદર તમને કોઈ પણ પ્રોબ્લેમ છે સાયન્ટિફિક રીઝન આપું છું અને સાયન્ટિફિક સોલ્યુશન આપું છું બધાને જ। આજ સુધી ઓલ ઓવર ઇન્ડિયામાં 7,500થી વધારે મારા ક્લાયન્ટ છે। શારીરિક, માનસિક, આર્થિક કોઈ પણ પ્રોબ્લેમ હોય તો બેફિકર મને કોન્ટેક્ટ કરી શકો, 16 વર્ષની ઉંમરથી હું આ ફિલ્ડની અંદર છું અને અત્યાર સુધી હજારો લોકોની લાઈફમાં મેડિકલ થયા છે, ફોરેનના પણ ઘણા બધા મારા ક્લાયન્ટ છે જેને બહુ સારા રિઝલ્ટ મળ્યા છે અને બહુ સારી રીતે પ્રોસેસ ચાલી રહી છે લોકોની, જે લોકો વર્ષોથી મારા કોન્ટેક્ટમાં છે। તો મિત્રો, બી ઓસમ, જય હિન્દ।